અમેરિકી નાગરિકોને જઈને પૂછજો કે એમના દેશને કોણ બરબાદ કરશે તો એમની સિસ્ટમને બરબાદ કરવાવાળા લોકોમાં એ કમનસીબે આપણા દેશ અથવા આપણી આજુબાજુના પડોશી દેશોમાંથી ગયેલા લોકોનું નામ લેશે અને પછી કહેશે કે બીજા નંબર પર અમને કશું બરબાદ કરશે તો એ ડ્રગ્સ અને ગન કલ્ચર છે યુવાનો દ્વારા લેવામાં આવતું ડ્રગ્સ એ અમેરિકા જેવા દેશને પણ બરબાદ કરી શકે છે પંજાબ જેવા રાજ્યને બરબાદ કરી શકે છે તો પછી ગુજરાતને એ બરબાદ નહીં કરે એવું આપણે શું કામ માનીએ છીએ નમસ્કાર આપની સાથે હું દેવાંશી રાજ્યના કંડલા પોર્ટથી એક સમાચાર આવ્યા ખાસો બધો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો ઇન્ટરનેશનલ માર્કેટમાં એની કિંમત આઠસો કરોડ રૂપિયા થાય છે પોલીસે તપાસ કરી એ મુજબ કોકેન નામે પદાર્થ હોવાની એ વિશે માહિતી સામે આવી પરંતુ સાથે પોલીસે પણ દાવો કર્યો કે તમારે એ સમજવું જોઈએ કે આઠસો કરોડ રૂપિયાનું આવી રીતે હજારો કિલોની માત્રાનું ડ્રગ્સ જો ગુજરાતમાં એન્ટર થઈ ગયું હોત અને યુવાનોએ એને કન્ઝ્યુમ કરવાનું શરૂ કરી દીધું હોત તો શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકતું હતું એમનો સવાલ બહુ વ્યાજબી છે એ વાત સાચી છે કે આઠસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ જે ઝડપાયું છે એ ગુજરાતના યુવાનોની પાસે જતા અટક્યું છે આપણે દરેક વખતે આ પ્રશ્ન થાય છે કે ડ્રગ્સ આવે છે આપણે એને ઝડપી લઈએ છીએ અને પછી બહુ જ બધી કાર્યવાહી કરી એ પ્રકારે વાત કરીએ છીએ પણ મૂળ વાત જે રહી જાય છે કે મંગાવે કોણ છે ગુજરાતમાં ખાલી સિલ્ક રૂટ બન્યો છે એવું માની લેવાને શું અવકાશ છે ગુજરાતમાં ડ્રગ્સ મળે છે એ તો બધાને ખબર છે તો પોલીસ એ નાના નાના પેડલરથી માંડીને નાના નાના પેડલર થકી મોટા માણસો સુધી શું કામ નથી પહોંચી રહી બુટલેગરોનું નેક્સસ છે એને જ મોટાભાગે આ ડ્રગ્સ માફિયાઓએ વાપરવાનું શરૂ કર્યું છે જે લોકો દારૂ ઘરે હોમ ડિલિવરી કરીને આપે છે એ લોકો ડ્રગ્સ પણ હોમ ડિલિવરી કરી આપે છે આ પેડલર એવી રીતે ઓપરેટ કરે છે કે આસપાસ રહેલા માણસો પણ ઘણી વાર સમજી જતા હોય છે કે આ વ્યક્તિ છે કે જે ડ્રગ્સને લેતા થઈ ગયો છે ને એના કારણે અલ્ટિમેટલી એ પેડલર બની જતો હોય છે આ સમાજની સમસ્યા છે આપણે માત્ર દરેક વખતે પોલીસ પર સવાલ કરીને છટકી નહીં શકીએ આપણે આજે આજુબાજુ આપણા યુવાનોને પણ બચાવવા પડશે પણ બંને સમાંતરે થવું જોઈએ સમસ્યા છે સામે આવતી એનું શું બીજી બાજુ જે પ્રશ્ન છે કે પોલીસ શું કામ નથી પકડતી એ લોકોને જો એમની આંખોની સામે હોય છે અને મૂળ વાત એ છે કે એક પેડલરને તમે પકડો છો તો તમે છેક ઉપર સુધી પહોંચી શકવા માટે સક્ષમ છો આપણી પોલીસની કાર્યપ્રણાલી કે પોલીસને કશું આવડતું નથી એવું તો છે જ નહીં ગુજરાતની પોલીસ અદભુત છે પણ જથ્થો સીઝ થાય છે અમુક વ્યક્તિઓ પકડાય છે પરંતુ છતાંય આ નેટવર્કમાં કેટલાય એવા લોકો છે કે જે કિંગ રાજાની ભૂમિકા નિભાવી રહ્યા છે આ લોકો આગળ જતા માફિયા બની જશે અને આ લોકો જ્યારે માફિયા બનશે ત્યારે નિરંકુશ બની જવાના છે અને કોઈ પણ ગુનેગાર પોલીસની મદદ વગર માફિયા નથી બની શકતો પોલીસમાંથી અમુક લોકો જ્યાં સુધી એમને મદદ નથી કરતા ત્યાં સુધી એની તાકાત કે ઓકાત કશું જ નથી કે માફિયાના લેવલ સુધી પહોંચી જાય અને પછી એક શહેર અને ધીરે ધીરે આખા રાજ્ય પર એ રાજ કરવા માંડે આ લોકો રત્સરથી એ યુવાનોના અમુક ચોક્કસ વર્ગ અને સમુદાય પર રાજ કરતા હોય છે એ લોકો નિરંકુશ બને એ પહેલાં જો એ લોકોની આખી જે નેક્સસ છે એ લોકોની જાળ છે જો એને તોડવામાં નહીં આવે તો આપણે રાજ્યને નિરાશાની ઘરતામાં ધકેલી દઈશું એ કમનસીબ હકીકત છે ગૃહ રાજ્યમંત્રીએ આ વિષય પર શું કહ્યું સાંભળીએ ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત પોલીસ હંમેશા અગ્રેસર હોય છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં ડ્રગ સામે જે પ્રકારે બોલ બોલાવી છે આજે ગાંધીધામ પોલીસે એક અગ્રેસરની ભૂમિકા ભજવી છે ગાંધીધામ પોલીસ દ્વારા એસી કિલો જેટલું કોકેન પકડવામાં આવ્યું છેલ્લા અનેક દિવસથી ગાંધીધામ પોલીસ દ્વારા માહિતીના આધારે આ કોકેન એને કઈ રીતે કોણ લેવા આવી શકે છે એનો ડિલિવરી પોઈન્ટ શું હોઈ શકે છે એમાં ખૂબ જ સજગતાથી કામગીરી કરી અને આજે ગાંધીધામ પોલીસને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ એસી કિલો કોકિનની કિંમત આશરે આઠસો કરોડ જેટલી ગણાઈ રહી છે એફએસએલના માધ્યમથી રિપોર્ટના અનુસાર આ કોકિન છે અને ગાંધીધામ પોલીસને ગુજરાત પોલીસની આખી ટીમને જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં કડકાઈ પૂર્વક કામગીરી કરી છે તે બદલ આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગાંધીધામ એસપીને રેન્જ આઈજીને ગુજરાતના ડીજીપીને એટીએસની આખી ટીમને મે આજે ટેલિફોનિક અભિનંદન આપ્યા છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બી બે અઠવાડિયા આજ પ્રકારે ડ્રગ્સ સામેની ચળવળ એક મોટા પાયે રોકી શકાય તે માટે ગુજરાત પોલીસે અનેક કેસોમાં સફળતા પ્રાપ્ત કરી છે હવે વાત યુવાનોને બરબાદ કરી રહેલા શિક્ષણ અને વ્યવસ્થાની પણ કરીએ રાજ્યની યુનિવર્સિટીઝની પણ કરીએ કે જે અમે છેલ્લા એક બે દિવસથી એની મુહિમ ચલાવી રહ્યા છીએ શિક્ષણની વ્યવસ્થા પર વાર કરવો એટલા માટે બહુ જરૂરી છે કારણ કે એને જાળ બનાવી દીધું છે ઘણા બધા લોકોએ બનાવ્યું છે અમે જે ચાર યુનિવર્સિટીમાં જઈને સ્ટિંગ ઓપરેશન કરી શક્યા એટલે એક તો રાય યુનિવર્સિટી સિલ્વર રોક યુનિવર્સિટી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી અને સાબરમતી યુનિવર્સિટી અમે જ્યારે આ સ્ટિંગ ઓપરેશન ચલાવ્યા ત્યારે બહુ જ ખુલ્લા શબ્દોમાં કહ્યું છે કે આ ચાર જ યુનિવર્સિટી આવું કરે છે એવું નથી રાજ્યની અનેક યુનિવર્સિટી અને મોટા ભાગની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આ રીતે જ ચાલે છે આ રીતે ચાલે એટલા માટે છે કેમ કે એંશી ટકા એડમિશન જો સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટીમાં એ રીતે થયા હોય કે ભાઈ તમ તમારે રૂપિયા આપી દો અને પછી અમે તમને રેગ્યુલર ડિગ્રી આપી દઈશું તમારે આવવાની જરૂર નથી પ્રેક્ટિકલ્સ કરવાની જરૂર નથી માત્ર ને માત્ર તમને ડિગ્રી મળી જવાની છે તો એનો મતલબ કે ખરીદવા વાળો એક વિશાળ સમુદાય છે કે જે આ રીતે તૈયાર થયો છે એ લોકો એવું સમજે છે કે ડિગ્રીના આધારે નોકરી મળે છે શું તમે ક્લર્કની પરીક્ષા વખતે અથવા બિનસચિવાલય ક્લર્કની એક્ઝામ ગઈ કે પછી એલઆરડીની પરીક્ષા જાય છે આવી પરીક્ષાઓમાં તમે લાગેલી લાંબી કતારો જોઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોર્મ ભરાવાના હોય કે વીએમસીની એક્ઝામ હોય ત્યારે હજારો લાખો છોકરાઓને જોયા છે કતારમાં એક એક પરીક્ષા વખતે સત્તર લાખ અઢાર લાખ વીસ લાખ ફોર્મ ભરાય છે તમે કલ્પના ન કરી શકો આટલા લાખો છોકરાઓ એક પરીક્ષા માટે ક્લાસ થ્રીની એક્ઝામ કે જેમાં ઓગણીસ હજાર પાંચસો રૂપિયા પગાર મળવાનો હોય છે ફોર્મ ભરે છે અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પર તમે નજર કરશો તો અડધો અડધ એન્જિનિયરિંગ કે પછી ગ્રેજ્યુએશન કે પછી કંઈ અદ્ભુત ભણેલા હશે પરીક્ષા બાર પાસ લેવલની હોય બિન સચિવાલય ક્લર્કની તો પણ એની અંદર ફોર્મ ભરીને પરીક્ષા આપનારા એન્જિનિયર્સ હોય છે ડોક્ટર્સ હોય છે ઘણીવાર પીએચડી કરેલા લોકો હોય છે રાય યુનિવર્સિટીમાં પીએચડી પણ આ રીતે જ મળી જાય છે અને એટલે જ કદાચ આ પ્રકારે પીએચડી કરેલા લોકો પણ હોઈ શકે એન્જિનિયર્સ આખું એન્જિનિયરિંગ ભણ્યા પછી પણ એ લોકો એટલી સ્કિલ સાથે બહાર નથી આવી શકતા કે એ પોતાના દમ પર આત્મનિર્ભર બની શકે કાં તો નોકરી કરી શકે અને એટલા જ માટે આપણી સિસ્ટમ માટે જે નકરી વાસ્તવિકતા કહેવાય છે કે આપણી સિસ્ટમ ક્લર્ક પેદા કરે છે આ ક્લર કોણ પેદા કરે છે બીજું એક ઉદાહરણ સિલ્વર ઓક યુનિવર્સિટીનું આપવું છે એના કરતાં કરતાં જે મનાય છે જનક ખાંડવાલા તો એવું કહેવાયું કે એમના પત્નીની જે તે સમયે એઆઇસીટીઈમાં બહુ સારી ઓળખાણ હતી શ્વેતા ખાંડવાલાની અને એના પછી એક પછી એક એન્જિનિયરિંગ કોલેજને એ પરવાનગી અપાવતા અને એ પરવાનગી અપાવે છે તો એ કોલેજમાં એમનો અમુક હિસ્સેદારી રાખતા એટલે એમની એપોલો કોલેજ ચાલે છે અરોડામાં એ સિવાદિત્ય સિલ્વર રોગ સિલ્વર રોક જ્યારે મશીન જે વપરાય છે એ પણ ઇન્સ્પેક્શન આવે ત્યારે એક કોલેજમાંથી બીજી જગ્યાએ બધું ભૂસી કાઢવાનું અને પછી અલગથી માર્કરથી લખાવી નવી બીજી કોલેજમાં મોકલી દેવાનું પછી આ સિલ્વર સુધી ટેમ્પો ભરીને જ બધા સાધનો મોકલવાના એક ત્રણ જગ્યાએ ફેરવવાનું છોકરાઓને પણ ફેરવવાના સૌથી મોટો અન્યાય આ પ્રાઇવેટ યુનિવર્સિટી વાળા આદિવાસી છોકરાઓ સાથે કરી રહ્યા છે ઓબીસી એસસી અને એસટી એમાં સૌથી વધારે ગ્રાન્ટ મળે છે આજે પણ ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં જઈને આદિવાસીઓ સાથે વાત કરજો તો તમને ખબર પડશે એ લોકો સખત ભોળા છે તમે જઈને એમને એવું કહેશો ને કે ભાઈ લો અમે તમને પાંચસો રૂપિયા આપીએ છીએ તમે અમને તમારા છોકરાની ડિગ્રી આપી દો તો એ આપી દેશે તમને એ તમને બેંકનું અકાઉન્ટ પાસવર્ડ બધું આપી દેશે એ લોકોને નથી સમજ એ બહુ જલ્દી ભરોસો કરી લે છે અને એમાં પણ શાળાના શિક્ષકો જેવા લોકો પર તો બહુ જલ્દી ભરોસો કરે છે અને કમનસીબે એવું થાય છે કે એક આખી કોલેજ છે એ કોઈ એક સરકારી શાળા કે પછી કોઈ આશ્રમ શાળા કે ત્યાંથી ભણેલા છોકરાઓનો ને આખો ક્લાસ ઉઠાવી લે છે એના પછી એ લોકોને કોલેજ નથી બોલાવતા હોસ્ટેલના પૈસા લેવાના સરકાર પાસેથી એમને ભણાવવાના લેવાના અને આવું સતત ચાલ્યા કરે છે આવું અમે જે કહી રહ્યા છે એ અમે કશું નવું કે કોઈ સ્ફોટક ખુલાસા નથી કરી રહ્યા અડધા ગુજરાતને ખબર છે આ કે આવું થઈ રહ્યું છે કમનસીબી એ છે કે કોઈને વાંધો નથી આવું થાય છે એમાં જ્યાં સુધી ખરીદનારને વાંધો નથી વેચનારા તૈયાર બેઠા છે અને આવા ખબર છે કે પ્રાઇવેટ યુનિવર્સિટી આ ધંધા કરે છે તો પણ આપણો પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ હોવા છતાં એઆઈસીટી યુજીસી બધા જ લોકો બધું બેફામ ચલાવવા તૈયાર બેઠા છે અને પછી આપણા સત્તાધીશો એ વાતનું ગૌરવ લે છે કે દર થોડા કલાકે આપણે ત્યાં પ્રાઇવેટ યુનિવર્સિટી ખુલી રહી છે તો આનાથી મોટી શરમની વાત શું છે આપણા માટે આપણે શું કામ સરખામણી આપણા રાજ્યને નંબરમાં મોટું બતાવવા જઈએ છીએ આપણે એવું બતાવવા જઈએ છીએ કે અમારે ત્યાં આટલી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી છે પણ એ ક્લાર્ક પેદા કરે છે એન્જિનિયરિંગ કર્યા પછી પણ એ છોકરાઓને કશું જ આવડતું નથી તમે ક્યાં સુધી આજની પેઢીને ગાળો આપ્યા કરશો તમે એ વીસ લાખ લોકોને કહેતા હો છો ને કે શું કામ ક્લાર્કની પાછળ પડ્યા છો અને બધાને સરકારી નોકરથી કરશે શું બીજું ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન ભણ્યા પછી પણ એમને નથી ખબર હોતી કે આગળ શું કરવું નથી શીખવવામાં આવતું પ્રાઇવેટ યુનિવર્સિટી નહીં જીઇસી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજિસમાં પણ પ્રેક્ટિકલ્સ નથી કરાવતા પ્રેક્ટિકલ્સથી આપણે એટલી હદે દૂર ભાગ્યા છીએ કે હવે જ્યારે સ્કિલના આધાર પર નોકરી મળવાની શરૂઆત થઈ ત્યારે અમે જ્યારે સ્કિલવાળા છોકરાઓ શોધીએ છીએ તો અમને નથી મળતા કૌશલ્યવાળા છોકરાઓ નથી અને ડિગ્રી લઈને અનેક લોકો બહાર પડે જ જાય છે બહાર પડે જ જાય છે આપણે ઘેટા બહાર પાડીએ છીએ આપણે ના એમને નાગરિક બનાવી શકીએ છીએ આપણે ના સારા ડોક્ટર્સ બનાવી શકીએ છીએ ના સારા એન્જિનિયર્સ બનાવી શકીએ છીએ અને છેલ્લે રટ્ટો મારીને કાં તો પૈસા આપીને ક્લર્ક બનવા માટે એ લોકો કતારમાં લાગી જાય છે એ લોકોનું જીવન આ રીતે જ જતું રહે છે જન્મ્યા એન્જિનિયર બન્યા ક્લર્ક માટેની કતારમાં લાગ્યા ગમે તેમ કરીને સેટિંગ કરીને કાં તો બહુ જ વધારે મહેનત કરીને ગાંધીનગરમાં દિવસ રાત એક કરીને ક્લર્કની નોકરી મેળવી પછી કાં તો કરપ્શન કરતા થઈ ગયા જનક ખાંડવાલા માટે એવું કહેવાયું કે એ પણ પહેલાં ક્લર્ક હતા અને પછી આખા બધા રસ્તા શીખી ગયા એટલે ક્લર્ક કલેક્ટર કરતાં વધારે હોશિયાર હોય જ્યારે વાત ઘણી વાર સેટિંગ નહીં આવે તો એ ઘણું બધું સિસ્ટમના લૂપ હોલ સમજતા હોય છે જે લોકો સેટિંગ કરતા નથી શીખતા એ લોકો આખી જિંદગી એ જ રીતે સરકારી કચેરીઓમાં ઢસડાતા ઘસડાતા પ્રજાના આક્રોશને સહન કરતા કરતા ઉપરના અધિકારીઓના હુકમને સહન કરતા કરતાં પોતાનું જીવન પૂરું કરી દે છે ગુલામીમાં આખી જિંદગી એમની જતી રહે છે અને એટલા જ માટે આપણે આપણા યુવાનોને શું કામ આ નિરાશાની ઘરતામાં ધકેલીએ છીએ ખબર નથી સવાલો બધા ત્યાંના ત્યાં છે આ ચાર યુનિવર્સિટી સિવાય હવે અત્યારે તાત્કાલિક બીજી કોઈ યુનિવર્સિટીમાં જઈશું તો અમને ખબર છે કે કોઈ અમારી સાથે હવે એ રીતે વાત નથી કરવાનું જે રીતે ખુલીને પહેલાં વાત કરી પરંતુ છતાંય આ આદિવાસી છોકરાઓથી લઈને ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જે આપણી સિસ્ટમમાં છે માત્ર એક બે વ્યક્તિઓને એટલે આ ચાર યુનિવર્સિટીના માલિકોને કે પછી સરકારને દોષ આપીને શું કરી દઈશું એ લોકો તો દોષી છે જ એમને સજા આપવાનું અમારા હાથમાં નથી એક વસ્તુ અમને એવું લાગે છે કે અમારા હાથમાં છે અને એ છે કે ગુજરાતને જાગૃત કરીએ કે તમારા બાળકને આ રીતે માત્ર ડિગ્રી લેવા માટે કોલેજમાં ન મોકલો જો એ નથી શીખતો તો પછી મતલબ શું છે કોલેજ કરાવીને પણ શું કરી લેશો ખાલી વિદેશ જઈ જવા માટે આટલી કતારમાં લાગશો તો એ તો ભવિષ્યમાં આગળ બીજું વિદેશમાં જઈને પણ તમે ભણાવો જ છો ને ત્યાં ત્યાં શું કામ મોકલો છો અને એટલા જ માટે ઘણા બધા પ્રશ્નો છે અમુક આપણે જે કહીએ છીએ કે વિદેશનો ક્રેઝ શું કામ છે તો કદાચ આ કારણે પણ છે બહુ બધા પ્રશ્નો એકસાથે છે આપણા ભવિષ્યની સામે લાગેલું આ બહુ મોટું પ્રશ્નાર્ચિહ્ન છે એક દિવસ આપણે એનો જવાબ આપીએ બીજા કોઈને નહીં પોતાને આપીએ અને આ ચક્રવ્યૂહમાં અને આ વીસ ચક્રમાં પોતાના બાળકને ના હોમી દઈએ કે આ બાળક જ આ દેશનો આધાર છે આ લોકો જ આ દેશનું ભવિષ્ય છે આ યુવાનો આજનું વર્તમાન છે અને આજનું વર્તમાન જો ક્લર્ક માટે માત્ર કતારમાં લાગેલું હશે અને પછી ભવિષ્ય પણ એ જ દિશામાં જવાનું છે તો આપણે અરાજકતા સિવાય આ રાજ્યને શું ભેટમાં આપીશું આ વિષયનો વિચાર કરીએ આગળ વાત રાજનીતિની કરીએ રાહુલ ગાંધી સુથારોની વચ્ચે પહોંચ્યા હતા છેલ્લા કેટલાય સમયથી ક્યારેક ટ્રક ડ્રાઈવર્સની વચ્ચે ક્યારેક ખેડૂતની વચ્ચે અલગ અલગ રીતે આગળ વધી રહ્યા છે આ બધી વાતો રાજનીતિમાં કેટલો ફાયદો અપાવશે ખબર નથી પરંતુ રાહુલ ગાંધીની ઇમેજ મેકિંગ એક્સરસાઇઝ થઈ રહી છે એ શું હોય છે તો કોઈ રાજનેતાનું તમે એટલી મોટી અને સરસ છબી બનાવવા જાઓ કે આ રાજનેતા એકદમ કોમન મેન છે સામાન્ય માણસ છે ક્યારેક વિદ્યાર્થીઓની વચ્ચે ટ્રક ડ્રાઈવરની વચ્ચે સુથારોની વચ્ચે લઈને આરીથી બધું કાપવા માંડે છે શીખવા માંગે છે અને એટલે જ આ અમારામાંનો એક માણસ છે આ પ્રકારની છબી પ્રસ્થાપિત કરવાની કોશિશ થઈ છે કોઈ રાજનેતા મોટા ભાગે જે મોટા રાજનેતાઓ છે આપણામાંના એક નથી હોતા એ લોકોને મોટા ભાગે સંઘર્ષો નથી ખબર હોતી અને જેને ખબર હોય છે સફળતા પર પહોંચ્યા પછી સંઘર્ષોને ભૂલી જાય છે લોકો યાદ રાખતા હોત તો અડધો અડધ દેશના નેતાઓ આજ સંઘર્ષોમાંથી ઉપર પહોંચ્યા છે જે લોકો સિલ્વર સ્પૂન સાથે જન્મ્યા છે ચાંદી કી ચમચમે એ લોકોની સાથે આપણે કેવી રીતે એવી અપેક્ષા રાખી શકીએ કે લોકો ખરેખર સમજતા હશે કે આ દેશની સામાન્ય સમસ્યાઓ શું છે એવું પણ ન ધારી શકાય કે નહીં જ સમજતા હોય પરંતુ છતાંય એ સમસ સમસ્યાઓ બહુ વિશાળ છે આ દેશમાં સામાન્ય માણસ મોટાભાગે ઈશ્વરના ભરોસે જીવે છે અને ભગવાનના ભરોસે જ ખરેખર સર્વાઈવ થઈ શકે છે બાકી રાજનીતિ કે પછી અધિકારીઓના ભરોસે જીવવા જાય તો એનું જીવન અડધેથી જ અટવાઈ જશે તો એ ચક્રવ્યૂહમાં ફરી એકવાર ફસાઈ જવાનું છે રાહુલ ગાંધીની ઇમેજ મેં કે એક્સરસાઇઝ કેટલી સફળ થાય છે અને બે હજાર ચોવીસમાં કેટલું એમને રિઝલ્ટ મળે છે એ તો સમય બતાવશે હજુ ચૂંટણીનો માહોલ અને એ બધી પરિસ્થિતિ આવવાને હજુ સમય શેષ છે પરંતુ છતાંય ત્યાંથી શું દ્રશ્યો સામે આવ્યા જોઈએ પ્રધાનમંત્રી મોદી પણ યુટ્યુબર્સને મળ્યા હતા યુટ્યુબર્સ એટલે બધા જ લોકો કે જે યુટ્યુબ પર સોશિયલ મીડિયા પર કોન્ટેન્ટ બનાવે છે બધાને મળતા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું કે હું પણ તમારા માનો જ એક છું અને એટલે જ મોટા ભાગના લોકો હું તમારા માનો એક છું એ સમજાવવાની બે હજાર ચોવીસમાં કોશિશ કરશે હવે જનતા કોને પોતાનામાંથી નીકળેલા એક અથવા પોતાના જેવા જ એક સમજે છે એ તો જનતા પર છે જનતાની સૂઝબૂઝ જીતે છે કે પછી એજન્સીઝનું કામ એ સમય ગુજરાતની પણ જૂનાગઢથી સામે આવી છે જૂનાગઢમાં જ્યારે અમે રિપોર્ટિંગ દરમિયાન જોયું કે જૂનાગઢમાંથી વહેતા વોકળા અને વોકળા પર થયેલું ગેરકાયદેસર બાંધકામ કે જેની અંદર ગુરુકુળ બાકીની સંસ્થાઓ સ્કૂલ ઘણા બધાનો સમાવેશ થાય છે બિલ્ડરના બિલ્ડિંગ છે અને ભાગના લોકોએ એ વોકળાને પોતાની પ્રોપર્ટી સમજી છે દબાણ કર્યું છે અને કુદરતી પ્રવાહને અવરોધ્યો છે એના કારણે જ જુનાગઢમાં પૂર આવ્યો એવું નથી પરંતુ જૂનાગઢમાં આટલી હદે પૂર આવવાનું સૌથી મોટું કારણ એ હતા વરસાદ ખૂબ વધારે હતો કુદરતી હતો અને ગિરનારનું પાણી આવે ઉપરથી જૂનાગઢનું પાણી બધું ભેગું થાય આટલો વરસાદ પડે એટલે પરિસ્થિતિ જુનાગઢ જેવા શહેરની ભયાનક થાય પણ જૂનાગઢ જોશીમઠ બની જાય એની પહેલા એને નહીં રોકવું પડે આપણી પાસે ઉત્તરાખંડનું ઉદાહરણ પૂરતું નથી આપણે દર થોડા સમયે હિમાચલ પ્રદેશમાં જે ઘટનાઓ જોઈએ છીએ કે કાશ્મીરમાં જે જોઈએ છીએ શું આ પૂરતી નથી એ આપણને સમજ આપવા માટે કે આપણે જો પ્રકૃતિને નહીં બચાવીએ તો પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ આપણને કહેનું નથી છોડવાનું મુખ્યમંત્રી જૂનાગઢ પહોંચ્યા હતા આની પહેલા જુનાગઢ કોર્પોરેશન તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું કે મુખ્યમંત્રી આવવાના છે એટલે અમે રસ્તા રિપેર કરવાનું કામ શરૂ કર્યું છે ટ્વીટ કરવાવાળા વ્યક્તિ કેટલા પ્રામાણિક હશે કે સાચું કહી રહ્યા હતા કે સીએમ આવવાના છે એટલે અમે રસ્તા રિપેર કરવાનું શરૂ કર્યું છે જૂનાગઢના રસ્તા બહુ જ ખરાબ છે અને ખરેખર સુધારની જરૂર હતી એટલે મુખ્યમંત્રીશ્રીને અનુરોધ છે કે તમારે દર થોડા દિવસે જવું જોઈએ જૂનાગઢમાં કે જેથી એટલે રસ્તા તો સુધરે અને ન માત્ર જૂનાગઢ જેમ તમે ગુજરાત ભ્રમણ કરો છો અલગ અલગ જગ્યાએ એટલે જેમ હમણાં નર્મદામાં છેલ્લે સાગબારા તાલુકામાં ગયા હતા મુખ્યમંત્રી ત્યારે અમે એ જ વખતે જ્યારે સાગબારાની આજુબાજુથી પસાર થયા ત્યાં ડેડિયાપાડાની પાસેનો છે છેલ્લો વિસ્તાર તો ખબર પડી કે ત્યાં પણ રસ્તા બહુ ખરાબ છે પણ કમનસીબે ત્યાં સીએમ આવવાના હતા તો બધા રસ્તા રિપેર નહોતા કર્યા એટલે દરેક તંત્ર એ પણ જવાબદારી સમજે કે એટલીસ્ટ મુખ્યમંત્રી આવે છે ત્યારે રસ્તા રિપેર કરી દો જૂનાગઢની જનતા ભાગ્યશાળી છે મુખ્યમંત્રી પહોંચ્યા રસ્તા રિપેર કરવામાં આવ્યા પણ એનાથી પણ વિશેષ ભાગ્યશાળી એ રીતે છે કે મુખ્યમંત્રીને પણ ખબર છે કે જૂનાગઢ કઈ સમસ્યાથી પીડાઈ રહ્યું છે મુખ્યમંત્રીને પણ ખબર છે કે મેયર અને ડેપ્યુટી મેયર જો પોતાનો રોલ વધારે પ્રામાણિકતાથી નિભાવતા હોત તો આ પરિસ્થિતિ પેદા ન થઈ હોત અને એટલે જ મુખ્યમંત્રીએ સભા દરમિયાન એ ગંભીર સમસ્યા પર ધ્યાન દોર્યું એમણે કહ્યું કે વોકળા પરના ગેરકાયદેસર બાંધકામ મેપિંગ કર્યા પછી હટાવવા જોઈએ શું કહ્યું એમણે સાંભળીએ તો પાણી પડવાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક કઈ મુશ્કેલી વધારે આવી એ પણ આપણા સૌના ધ્યાન ઉપર આવ્યું છે કે જે વેકડો કહો છે ને વોકડો એ વોકડા ઉપર ક્યાંક ને ક્યાંક બાંધકામ થઈ ગયું હોય તો એ આપણે દૂર કરવું જોઈએ કે જેથી કરીને હવે ભવિષ્યમાં આપણને તકલીફ ના પડે અને કલેક્ટરશ્રીને કમિશનરશ્રીને પણ ધ્યાન દોર્યું છે કે ભાઈ એનું મેપિંગ થઈ જાય જેનું એની પર દબાણ હોય એ દબાણ દૂર કઈ રીતે કરી શકાય નદીમાં પાણી આવ્યા પછી નદી ઊંડી કરવાની થતી હોય તો નદી થોડી ઊંડી થઈ જાય જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ આવો કંઈ પ્રસંગ બને તો શહેરીજનોને તકલીફ ઓછી પડે એટલે એના માટેનો એક પ્રયત્ન થશે અને કદાચ એને તમારામાંથી કે અમારા ચૂંટાયેલા બધા ધ્યાન રાખશે હતી પદાધિકારીઓ અને અધિકારીઓ અપેક્ષા છે છેલ્લે વાત ભાદરવી પૂનમના મેળાની કરીએ અંબાજી માતાના દર્શન કરીને સીધા હું આવી રહી છું તમારી સાથે જયારે વાત કરી રહી છું ત્યારે અને બહુ જ અદભુત સરસ રીતે દર્શન કરીને આવી છું પણ એનાથી પણ વિશેષ અને મહત્વની વાત એ છે કે જેવા અમે દાંતા બાજુથી એન્ટર થયા કે તરત જ પ્રવેશ કરતાની સાથે જ પહેલી નજર ગઈ અમારી ભાદરવી મેળાના મેળા દરમિયાન એટલા બધા શ્રદ્ધ શ્રદ્ધાળુઓ અને ભાવિકોની વચ્ચે પણ ચારેય બાજુ દેખાઈ રહેલી સ્વચ્છતાની અને સતત સફાઈ કામદારો કામ કરી રહ્યા હતા એને સ્વચ્છ રાખવાની કોશિશ કરી રહ્યા હતા એ સિવાય અંબાજીના મેળામાં તમે આજના સમયે અત્યારના સમયે જાઓ તો તમને ભાવુક દ્રશ્યો જોવા મળે કોઈ છે કે જે સતત સૂતા સૂતા આગળ વધી રહ્યું છે કોઈ ચપ્પલ વગર એટલી ગરમીની વચ્ચે પણ ચાલતા જઈ રહ્યું છે બપોર પછી ખૂબ વધારે વરસાદ પડ્યો પણ બપોર સુધી બહુ જ ગરમી હતી અને બપોરનો એ જે સમય હતો ત્યારે પણ લોકો ચપ્પલ વગર શ્રદ્ધાળુઓ ચાલતા ચાલતા ક્યાં ક્યાંથી કેટલાય કિલોમીટરોથી ચાલીને આવતા હતા એ શ્રદ્ધાથી વધારે એમને શું જીવાડતું હશે શ્રદ્ધા એનું મૂળ એલિમેન્ટ છે કે જે એ લોકોને જીવાડે છે પણ અંબાજી માતાની સાથે બીજા એક માતા આપણે જેને માનીએ છીએ એ પૃથ્વી માતા છે અને પૃથ્વી માતાનું સંરક્ષણ આપણા માટે સીધી રીતે ફાયદાકારક અને જરૂરી બંને છે આપણે અધિકારોની કેટલી સરસ રીતે વાતો કરીએ છીએ તમારા અધિકારો પર સૌથી વધારે અમે બોલીએ છીએ પણ જ્યારે જોઈએ કે અધિકારોની સામે ફરજ કોઈ નિભાવતું જ ન હોય તો એક બાજુ સફાઈ કર્મચારીઓ સતત સાફ સફાઈ કરતા જતા હતા સ્વચ્છતા હતી એકદમ સરસ હતું તમને એક પેકેટ પણ મોટાભાગે નીચે પડેલું ન જોવા મળે એના વિશે અમે તરત જતાની સાથે જ પૂછ્યું કે આટલું સરસ કેવી રીતે છે દરેક વખતે હોય છે તો એમણે કહ્યું કે નહીં આ વખતે ડીડીઓ એકદમ એક્ટિવ રહીને કામ કરી રહ્યા છે એના પછી અમે બનાસકાંઠાના ડીડીઓ સાથે પણ વાત કરી આ જ વિષયને લઈને વાત કરી પણ એક ફરિયાદ જે નાગરિકો માટે હંમેશાથી છે કે તમે કેવી રીતે કોઈપણ પણ યાત્રાધામ પર આવી રીતે પ્લાસ્ટિક ફેંકીને જતા રહો જૂનાગઢમાં જ્યારે ઉપરથી બધું નીચે આવ્યું ગિરનાર પરથી પાણી ત્યારે ખબર પડી કે ચારે બાજુ પ્લાસ્ટિક ચૂંદડી આ જ બધું આવ્યું હતું અને એટલે જ કોઈ ઈશ્વર એ રીતે ખુશ નથી થતા જ્યારે તમે એમની જ આજુબાજુના સ્થળને ગંદુ કરીને જાઓ છો સૌથી મોટી સમસ્યા આવતીકાલ પછી રહેવાની છે આવતીકાલે મેળો પૂરો થઈ જવાનો છે અત્યાર સુધી અલગ અલગ શહેરોમાંથી નીકળેલી કોર્પોરેશનની ટીમ ત્યાં જઈને સતત સાફ સફાઈ કરી રહી છે સવારે આઠથી રાત્રે આઠ સુધી એ લોકો સતત સતત કચરો જ કાઢતા હોય છે સાફ જ કરતા હોય છે બધું જ ગટર બ્લોક થઈ જાય છે તો એ ગટર બ્લોક થઈ અમે આજે સાફ થતા જોઈ રહ્યા હતા તો એટલું બધું પ્લાસ્ટિક બહાર આવે છે ત્યાંથી તો આપણે શું કામ એ એટલી હદે ગંદુ કરવાનું નથી છોડતા કે કોઈ માણસ થાકી જાય બાર બાર કલાક મહેનત કરીને તો પણ તમે શહેરને સાફ ન કરી શકો એ તો માતાજીનો ગઢ છે અંબા માતા એવું કહેવાય છે હિન્દુ શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે સૌથી સુંદર માતાજી કોણ તો ત્યાં શક્તિનું ત્યાં જેને અંબા ગૌરી તરીકે લોકો ઓળખે છે એમનું નામ અને ચહેરો બધારે યાદ આવે અલગ અલગ જગ્યાએ રીતે એમનો ઉલ્લેખ છે હવે જે સૌથી સુંદર છે જેમનું શહેર આટલું સુંદર છે અરવલ્લીની પહાડીઓની વચ્ચે છે તમે એને ગંદુ કેવી રીતે કરી શકો અને એટલા જ માટે આપણે નાગરિક ધર્મ નિભાવીએ ડીડીઓએ શું કહ્યું એ પણ સાંભળીએ એમાં મોસ્ટલી સૌથી વધી સૌથી વધારે જે ફરિયાદ અમને લોકોથી મળી એ હતું કે અમારું જે વિતરણ ચાલે છે એ અમને ચાલુ રાખવા દો હવે શું છે કે ઘણા લોકો પોતાના ઘરથી જ્યારે ચાલુ કરે છે તો એ લોકો સીધા કોઈ જગ્યા રોડ ઉપર ગાડી ઊભી કરી દે અને ત્યાં પોતાનું પુણ્ય માટે કે પોતાનું સારું વિચારીને એ લોકો કેળા વગેરેનું વિતરણ ચાલુ કરી દે છે હવે સારી વસ્તુ છે અને જે આપણા શ્રદ્ધાળુઓ આવતા હોય છે એમના સારા મનમાં રાખીને જે લોકો કરતા હોય છે પરંતુ એનાથી એટલું બધું કચરો થાય છે આપણે જે પણ કામગીરી કરીએ છીએ એમાં આપણે બધાનું વિચારવું પડે અને એમાં આપણા સફાઈ કામદાર પણ સામેલ છે એ લોકો સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીની શિફ્ટ કરતા હોય છે અને એ લોકોને બહુ જ મુશ્કેલ કામ છે એમને એક એક કચરાનું જે પીસ છે એ કચરાનું જે એ છે એ વીણવું પડે છે અને જેટલા વિતરણ લોકો દ્વારા કરવામાં આવે છે માનલો કે તમે દસ હજાર પાણીની બોટલ વેચી તો હવે દસ હજાર નથી એકચ્યુઅલી જે એનું વેસ્ટ છે વીસ હજાર છે કેમ કારણ કે પાણીની બોટલ અલગ હોય અને પછી એનું કેપ અલગ હોય એ જ રીતે કોઈ માની લો ફ્રૂટીનું કરે તો ફ્રૂટીનું પેકેટ એક આવે પછી એના સાથે જેમાં સ્ટ્રો અટેચ હોય અને સ્ટ્રોનું કવરિંગ એક હોય છે તો આ ત્રણ વસ્તુ અલગ હોય હવે ઘણા લોકો એવું વિચારે છે કે અમે દસ હજાર ફ્રૂટીની બોટલ લાવશું તો અમે દસ હજાર ભક્તોને લાભ આપશું પરંતુ અમારો વિચાર એમ છે કે આ થર્ટી થાઉઝન્ડ પી ગાર્બેજ છે જે અલ્ટિમેટલી અમારા સ્ટાફે ઉપાડવા છે હવે સ્ટાફની પરિસ્થિતિ શું છે આપણી પાસે બે ટ્રેક્ટર હોય બે ટ્રેક્ટરમાં પાંચ કે છ મજૂર હોય તો આ દસ લોકોને મળીને ફક્ત આ એક વ્યક્તિના ત્રીસ હજાર વેસ્ટ ઉપાડવા છે તો એમના માટે ખરેખર આ બહુ મુશ્કેલી હોય છે તો અમે લોકોને સમજાવીએ છીએ આ બાબતે એમને ના પાડતા હોઈએ છીએ તો સૌથી વધુ ફરિયાદ અમને એ લોકો પાસેથી આ જ મળી મળતી હોય છે કે સાહેબ અમે તો સારું વિચારીને કરીએ છીએ અમને કેમ તમે રોકો છો તો અમે એમને એ જ સમજાવીએ છીએ કે ભાઈ આ લોકો પણ મનુષ્યમાં ભગવાન સ્વરૂપે જ છે તો આપણે એ લોકોનું પણ વિચારવું પડે અને એમનું ધ્યાને રાખીને આપણે એમની કામગીરી આપણે એમને અટકાવતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કોઈપણ સેવા કેમ્પમાં કોઈપણ સ્કૂલમાં કોઈપણ આંગણવાડીમાં તમે ત્યાં જઈને લોકોને આપી દો ત્યાં એ લોકો પ્રોપર વેસ્ટ મેનેજમેન્ટ કરીને આ વસ્તુ આપી શકે છે આપણે બેસિકલી જે બે ટાઈપની ક્લિનિંગ આપણે કરાવીએ છીએ એક આપણી ગ્રામ પંચાયત અંદરની ક્લિનિંગ અને જે રૂટ્સ છે આપણા ધડાદ રૂટ અને દાંતા રૂટ તો રૂટની ક્લિનિંગ આપણે કરાવતા હોઈએ છીએ તો જે ગ્રામ પંચાયત અંદરની ક્લિનિક છે એના માટે આપણે આખા સિટીને ચાર ઝોનમાં વિતર ડિવાઈડ કર્યા છે તો એમાં જે દાતા રોડ અને હડાદ રોડ છે એના ચારે ચાર બાજુ પર આપણે ચાર ઝોન બનાવ્યા છે એમાં ચાર ઝોનલ ઓફિસર્સ છે અને આપણને બહારથી મદદ આ પીરિયડ દરમિયાન મળતી હોય છે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓના લેબર આવતા હોય છે પરંતુ ફક્ત લેબર આવવાથી આપણે કામગીરી ઓટોમેટિકલી થઈ જાય એવું થતું નથી તો એના માટે એક સિંગલ યુનિફાઈડ કમાન્ડ એન્ડ કંટ્રોલ આપણું હોવું જોઈએ તો આ આપણે જ્યાં બેઠા છીએ ધીસ ઇઝ આર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અહીંયા અમે કાલે જ ચર્ચા કરતા હતા કે આ એકદમ વોર રૂમ જેવી ફીલિંગ આપે છે અને ખરેખર અહીંયાની જે બેઠક વ્યવસ્થા છે જે રીતે અમે મેપ ગોઠવ્યા છે એ ખરેખર એક વોરરૂમ જેવું છે અને અમે કામગીરી પણ જે કરીએ છીએ એ વોર ફૂટિંગ ઉપર જ કરીએ છીએ કારણ કે શું છે આમાં આખી મેળાની જે ફીલ છે જે લુક છે એ સ્વચ્છતા ઉપર જ આધારિત હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે બહારથી આવે તો એમને સૌથી પહેલાં સ્વસ્થા ઉપર ધ્યાન જાય છે અને સ્વચ્છતાની જે કામગીરી છે ખરેખર ગોલકીપિંગ જેવી કામગીરી છે તમા તમારે જેટલા પણ ક્લીનશીટ હોય એટલે જેટલા પણ મેચમાં તમારે એક પણ ગોલ ન થયું હોય એ કોઈ નોટિસ કરતા નથી પણ જ્યારે એક ગોલ થાય તો ઇમિડિયેટલી નોટિસ થાય કે ભાઈ આ ગોલકીપર સારો નથી તો અલ્ટિમેટલી અમારી વસ્તુ એ જ છે કે ભાઈ એક પણ કચરાનું પેકેટ કોઈ જગ્યા દેખાય તો સ્વચ્છતાની કામગીરી ઉપર સીધા સીધા લોકો પ્રશ્ન ઊભા કરતા હોય છે તો સતત મોનિટરિંગ ખૂબ જ આવશ્યક છે એ કાર્ડને બધા ઝોનલ ઓફિસર એ જ રીતે રૂટ ઉપર બધા રૂટ ઓફિસર એ લોકો સતત એમના રૂટ ઉપર પેટ્રોલિંગ કરતા હોય છે તલાટીકમ મંત્રીશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ એ બધા રૂટ ઉપર લગાયેલા છે અને હું પણ જ્યારે સમય મળે તો તમામ રૂટ્સને પેટ્રોલિંગ કરતો હોઉં છું સિટીની પણ અને રૂટ્સની પણ તો એનાથી એ લોકોને પણ એક પ્રોત્સાહન મળતું રહે છે કે ભાઈ આપણે સતત એ કામગીરીમાં જોડાવાના છીએ અને સતત પેટ્રોલિંગ કાર્ડને જ આ વસ્તુ શક્ય થઈ શકે છે વહીવટી તંત્ર મોટા ભાગે કોઈ એને એપ્રિશિએટ નથી કરતું અને કરે છે તો એટલી બધી પ્રશંસા કરે છે ઘણી કે એ લોકો એમનું કર્તવ્ય ભૂલી જતા હોય છે પણ એ બંનેની વચ્ચેનું સંતુલન રાખીને એક વાત સમજવાની કોશિશ કરીએ તો એટલા બધા પ્રયત્નો થઈ રહ્યા છે કે અંબાજી સુંદર દેખાય તો બીજી બાજુ એ પ્રયત્નોને બરબાદ કરી દેવા માટે જાણે કોઈ બેઠું હોય એ રીતે સતત કચરો ફેંકી રહ્યું છે ને એટલે જ આવતીકાલ પછી બધા કર્મચારીઓ નીકળી જશે અને મેળો કાલે પૂરો થશે એના પછી કોઈ સાફ સફાઈ કરશે કે કેમ એ પ્રશ્ન છે કોઈ સાફ કરશે એવું માનીને આપણે કચરો ફેંકવાનું બંધ કરીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો અમારી એપ્લિકેશનને આજે જ ડાઉનલોડ કરો અમે આઈઓએસ અને ગૂગલ પ્લે સ્ટોર બંને પર ઉપલબ્ધ છીએ તો એપ્લિકેશન પર અમારી સાથે જોડાઈ જાઓ નમસ્કાર